નેત્રંગ તાલુકામાં આવેલ મધ્યમ સિંચાઈ યોજનાના બલદેવા પિંગોટ અને ધોળી ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા તેમજ ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે, ત્યારે નેત્રંગ પંથકમાં આવેલ મધ્યમ સિંચાઈ યોજનાના બલદેવા પિંગોટ અને ધોળી ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા ત્રણેય ડેમ ઓવરફ્લો થયા છે, જેમાં બલદેવા ડેમ 0.45 મીટર, પિંગોટ ડેમ 0.35 મીટર અને ધોળી ડેમ 0.20 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ત્રણેય ડેમ ઓવરફ્લો થતાં ટોકરી નદી કિનારાના 12 ગામો અને કીમ નદી કિનારાના 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કેટલા સમયથી વરસાદ પડતો નહીં હતો તો અમારી આજુબાજુની ખેતીઓ છે કની તે બરાબર નિષ્ફળ જતી હતી એમ, તો હવે વરસાદ પડવાથી હવે સારું થયું ને આ ડેમ બલવાનો ઓવરફ્લો થયો એટલે હવે સારું થઈ ગયું. મારું નામ વસાવા સંજયભાઈ દલસુખભાઈ છે, અત્યારે હું રમણપુરા ગામનો રહેવાસી છું. જે અમારી આજુબાજુની ગામની ખેતી હતી એ ઘણી સૂકી જેવી પડી ગઈ હતી, જેની કારણે હમણાં વરસાદ પડ્યો અને અમારો રમણપુરા ડેમ બલદુવા ડેમ છે તે ઓવરફ્લો થયેલો છે, તેથી અમારી ખેતીમાં ઘણો અને ઘણો ફાયદો થશે. એવી મધ્યમ સિંચાઈ યોજનાના ત્રણેય ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અત્યારે નેત્રંગ તાલુકામાં આવેલા ત્રણ ડેમમાં બલદેવા પિંગોટ અને ધોળી ડેમમાં પાણી ઓવરફ્લો થયા છે, ત્યારે હાલ તો ટ્રાઇબલ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વિનેશ પટેલ, ચેનલ નર્મદા, નેત્રંગ.